ક્લોરોફાઇટા જે છે એની અંદર કયા કયા પ્રકારનું જે છે સ્ટ્રકચરોફ થયેલા છે એટલે કે એની રચના હોય શું રચના તો જનરલી યુનિસેલ્યુલર કોલોનિયલ ફિલામેન્ટ્સ અને મલ્ટિસેલ્યુલર આ પ્રકારના જે છે એ સ્ટ્રકચરો જનરલી ક્લોરોફાઇટામાં જોવા મળે અને ક્લોરોફાઈટા એને બીજ ઇન અનધર વર્ડ આપણે વાત કરીએ તો ગ્રીન હાલ્ગી તરીકે ક્લોરોફાઇટાને ઓળખવામાં આવે છે કારણ વાઇટ ગ્રીન હાલ્ગી તરીકે તો એમાં જે છે પિગમેન્ટ જે રહેલા છે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી અને કેરોટિન્યુસ એમાં ક્લોરોફિલ એ અને બી જે છે પ્રભાવિત છે જેના કારણે એનો કલર જે છે એ પ્રદર્શિત કરશે અને ક્લોરોપાસમાં રહેલા હવે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરશે હાલગી એટલે કે સૂર્યપ્રકાશની મદદથી કાર્બન ડાયોક્સાઇડ વોટર અને વાતાવરણની વિવિધ કન્ડિશન એની મદદથી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરી અને ઉત્પન્ન કરશે શું તો ખોરાક ખોરાક ઉત્પન્ન કરે તો આ લીલ જનરલી શું ખોરાક ઉત્પન્ન કરશે તો લીલ ઉત્પન્ન કરે ખોરાક જે છે જનરલી સ્ટાર્ચ છે ગ્લુકોઝ લેમિન છે એવા અલગ અલગ પ્રકારના તત્વો જે છે લીલ જે છે ઉત્પન્ન કરશે તો અહીંયા ક્લોરોફાઇટામાં શું ઉત્પન્ન થાય છે જનરલી મોસ્ટ વધુ જેને કહી શકાય તો એ સ્ટાર્ચ ઉત્પન્ન થાય છે અને આની જે સેલ વોલ જનરલી ક્લોરોફાઇટા તમામ આખા વર્ગ એ પછી ફ્રેશ વોટર આલ્ગી હોય કે મરાયણ હોય એમાં સેની સેલવોલ જનરલી હોય તો મુખ્ય કન્ટેન્ટ એમાં સેલવોલમાં જે છે એ સેલ્યુલોસ હોય છે ક્લોરોફાઇટા એટલે કે ગ્રીન આલ્ગી જેને કહી શકાય કે જેમાં ક્લોરોફિલ એ અને બી આવેલું છે એને જનરલી સાત હજાર જેટલી સ્પીસીસ અત્યાર સુધી જાણવા મળેલ છે અને એ જનરલી કયા કયા પ્રકારની તો એ ન્યૂ સેલ્યુલર પણ હોય છે સેલ્યુલર હોય છે અને કોલોનિયલ પણ હોય છે એમાં દાખલી તરીકે ઉદાહરણ આપણે જોઈએ ગ્રીન આલ્ગીમાં તો સ્પાયરોગારા છે અલ્વા છે ક્લેમિડોમોનાસ છે વગેરે આવે છે એમાં શું જનરલી વધુ પ્રમાણમાં આવેલું છે તો એની અંદર ક્લોરોફિલ એ ક્લોરોફિલ બે જે આપણે અગાઉ વાત કરી કેરોટીન આવેલું છે કે જે ઓરેન્જ અને યલો પિગમેન્ટ ધરાવ કલરનું હોય છે ત્યારબાદ એમાં ફૂડ સ્ટોરેજ શું છે એ પણ આપણા અગાઉ ચાર્ટમાં હમણાં જ વાત કરી કે ફૂડ સ્ટોરેજ તરીકે જનરલી ગ્રીન આલ્ગીમાં સ્ટાર્ચ જોવા મળે છે અને સેલવોલ જનરલી એની જે છે સેલ્યુલોસની બનેલી પણ અમુક મરીન આલ્ગી જે છે એમાં અંદર સીએ સીઓ થ્રી એડેડ આવેલું હોય છે મરીનની જે વિવિધ પ્રકારની જે ત્યાંનું પાણી વગેરે હોય એની અસરના કારણે અને આ જનરલી ક્યાં ક્યાં જોવા મળે તો ફ્રેશ વોટરમાં જોવા મળે મરીનમાં જોવા મળે એન્વાયરમેન્ટ એટલે કે દરિયાની અંદર જોવા મળશે અને એમાં ફ્લેજેલા જે છે જનરલી જોવા મળશે ફ્લેજેલાની મદદથી અમુક જે છે એના મુવમેન્ટ અમુક અમુક સ્ટેજે જોવા મળશે ક્યારેક લાયકન સાથે પણ અમુક ગ્રીન હાલગી જોવા મળતી હોય છે અને ટેરેસ્ટ્રીયલ એટલે કે વિવિધ પ્રકારના પ્લાન્ટ વગેરે માટે પણ જોવા મળશે હવે આપણે જો મેન વાત કરીએ તો ટેક્સોનોમિક પોઝિશન હવે મિત્રો ઉડોગોનિયમ જે છે એ શું છે ઉડોગોનિયમ વિશે આમ તો ઘણું આવી ગયું અગાઉ કે આ વિવિધ પ્રકારના જનરલ કેરેક્ટર ક્લોરોફાઇટરના જોયા એમાં પણ ઉડોગોનિયમ શું છે અને એનું ટેક્સોનોમિક પોઝિશન શું છે અથવા ક્લાસિફિકેશન શું છે તો ઉડોગોનિયમ છે એ ક્લોરોફાઈટર ડિવિઝનમાં આવે છે અને ક્લાસ ક્લોરોફાઇસી એનું ગોત્ર જે છે ઉડોગોનિયલ્સ ફેમિલી ઉડોગોનેસી આમ તો આ બધી દરેકના પણ લક્ષણો અલગ અલગ હોય છે પણ મિત્રો આપણી પાસે સમયની લિમિટ છે નહીતર આપ તમને સમજાવત કે ક્લાસ ક્લોરોફાઈ શું લક્ષણ ઓડર ઉડોગોનિયલ્સ છે તો એના શું લક્ષણ છે ફેમિલી ઉડોગોનેસી છે તો એના શું લક્ષણ છે પણ એટલો અત્યારે આપણી પાસે સમય નથી અને જીનસ જે છે ઉડોગોનિયસ ઉડોગોનિયમ જે છે એની જીનસ છે એની સ્પીસીસ પણ અલગ અલગ હોય છે ક્લિઆટાના નૂડલ્સ સમગે એની સ્પીસીસ ઘણી બધી પ્રકારની ઉડોગોનિયમની જોવા મળતી હોય છે તો આ એનું ક્લાસિફિકેશન અથવા ટેક્સોનોમિક પોઝિશન હવે જો આપણે વાત કરીએ ડેફિનેશનની કોઈ પણ આપણે વાત કરતા હોય તો જનરલી આવે ડેફિનેશન શું છે ઉડોગોનિયમ એટલે શું વોટ ઇઝ ઉડોગોનિયમ ઓર ડેફિનેશન ઓફ ઉડોગોનિયમ તો ઉડોગોનિયમ જે છે એ જીનસ છે શે નહીં છે જીનસ તો એ જે છે ઉડોગોનિયસી ફેમિલીની કે જે ફ્રેશ વોટર એટલે કે ફ્રેશ વોટર તમને કીધું એ પ્રમાણે લેક છે સ્પોન્ડ છે વગેરે સ્ટેગ્નન્ટ વોટર છે ધીમેથી વહેતા ઝરણા છે વગેરેમાં જોવા મળતું એ અને ગ્રીન આલ્ગી છે કે જે ખૂબ જ લાંબી બ્રાન્ચ ધરાવતી જનરલી જોવા મળે છે અને એ ફ્રી ફ્લોટિંગ જે હોય જે ધીમેથી વહેતા ઝરણા જે છે એમાં જે છે એ જોવા મળે છે અમુક પણ એ જે મેચ્યોર એના ફિલામેન્ટ હોય ઉદ્યોગોને એમના એ જોવા મળે છે બાકીના જે છે એનો હોલ્ડ ફાસ્ટ એટલે કે દઢ ગ્રહ જે છે એની મદદથી જોડાયેલો છે જેને કહી શકીએ આપણે યંગ એટલે કે બાળક સ્વરૂપ જેમ કે નાના બાળક હોય મિત્રો તો એને આપણે મંદિરે કે બહાર ફરવા લઈ જતા હોય તો એના ભેગા વડીલો હોય કે જે આંગળી પકડીને લઈ જતા હશે અને અત્યારના તમે કોલેજના વિદ્યાર્થી મિત્રો કે જે હવે એને કહી શકાય મેચ્યોર છે તો હવે તમને તમારા વાલી કોલેજ આંગળી પકડીને મૂકવા આવશે તો તમને મજા નહીં આવે એટલે એ જ રીતના ઉદ્યોગોને મળશે કે જે મેચ્યોર થઈ ગયેલા ફિલામેન્ટ છે એ ફ્રી ફ્લોટિંગ એટલે કે મુક્ત રીતના તરતી જે છે આપણે જોવા મળશે જ્યારે યંગ એટલે કે નાના જે છે એ હોલ્ડ ફાસ્ટ દ્વારા આધાર સાથે જકડાયેલા જોવા મળશે હવે નિવાસસ્થાન વિશે વાત કરીએ તો આ પણ અગાઉ આપણે આવી ગયું નિવાસસ્થાન ક્લોરોફાઇટા વિશે વાત આવી જ ગઈ છે એટલે ડિટેલમાં નહીં જોઈએ પણ ઉડોગોનિયમ છે એની જનરલી કેટલી સ્પીસીસ આપણે જોવા મળે છે તો એપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ એટી એટલે કે બસો પંચ્યાસી જેટલી સ્પીસીસ જે છે આ ઉડોગોનિયસી ફેમિલીમાંથી ઉડોગોનિયમની જોવા મળે છે અને જનરલી ડીપ ગ્રીન કલરની હોય છે અને અનબ્રાન્ચ અનબ્રાન્ચ મીન્સ કે એના શાખાઓ અલગ અલગ નથી હોતી મેં તો સીધો સીધું આખું ફિલામેન્ટ્રોડ એટલે કે સળિયા જેવો આપણે જોવા મળે છે અને જનરલી જે છે ટુ ધ સોલિડ ઓબ્જેક્ટ એટલે કે જે સખત આધાર જે છે એની સાથે જોડાયેલો કઈ રીતના શું એનું ઉદાહરણ તો સ્ટોન એટલે કે જે પાણીમાં ઝરણામાં જે વિવિધ પ્રકારના પથ્થરા રહેલો એની સાથે વૂડ એટલે કે કયું કંઈ લાકડું છે એની સાથે પછી લીવ્સ મોટા મોટા કમળના છે કે સિંગોડા છે કે વગેરેના લિવ્સ પીટીઓલ કમળનું જે છે એની સાથે અલગ અલગ વનસ્પતિ જે જલજ વનસ્પતિ છે એના સ્ટેમ એટલે કે પ્રકાંડ સાથે પણ જોડાયેલી જોવા મળે છે અને ફ્રી ક્યાં ક્યાં સાથે આપણે અગાઉ જ વાત કરીએ પણ આ અંદર આ આવ્યું છે કે ફ્રેશ વોટર પોન્સ ટેન્ક્સ વગેરેમાં જોવા મળે છે અને મેચ્યોર ફિલામેન્ટ જે છે ફ્રી ફ્લોટિંગ હોય જ્યારે યંગર જે છે એ હોય છે અને જનરલી ખૂબ જ વહેતું જે પાણી શક હોય એમાં જોવા મળતી નથી રનિંગ વોટરમાં ખૂબ ધીમેથી બધા ઝરણામાં જો કેવી હોય છે ઉડ્યોગોનિયમ તો આ જે બતાવેલ છે મિત્રો સ્લાઇડ એ ઉડ્યોગોનિયમની છે કે ઉડ્યોગોનિયમ જનરલી આ ટાઈપની લીલો હોય છે અને આ ઉડ્યો અહીંયા ફોટોગ્રાફ તમારી સામે પ્રદર્શિત છે એ ઉડ્યોગોનિયમ લીલના જ છે આ અલગ અલગ એના જે સ્વરૂપ જોવા મળે છે ઉડોગોનમ કયા કયા પ્રકાર હોય એ જે છે અલગ અલગ પ્રકારના ડિટેલમાં અહીંયા બતાવેલ છે અને ફોટોગ્રાફ એનું સેલ સ્ટ્રક્ચર મિત્રો ઉડોગોનમનું સ્ટેલ સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય છે તો ઉડોગોનમ જે છે એ અનબ્રાન્ચ ફિલામેન્ટ જે છે એટલે કે શાખા વિહીન એનું જે જોવા મળે છે અને એની અંદર સિલિન્ડ્રિક સેલ એટલે કે એક પછી એક તંતુ એની અંદર સેલ જે છે કોષો ગોઠવાયેલા હોય છે એમાં ખાસ કરીને બે જન એપેક્સ એટલે કે એનો તલસ્થ ભાગ અને ઉપરનો ભાગ આ બંને જે છે અલગ અલગ પ્રકારનો હોય છે તલસ્થ ભાગ જે છે નીલકણ વિહન હોય છે અને આધાર સાથે જકડાયેલો હોય છે જ્યારે ઉપરનો ભાગ અલગ પ્રકારનો હોય છે જેમાં નીલકણ વગેરે આવેલો હોય છે એ આપણે આગળની જોઈ સ્લાઇડમાં એમાં વોલ કયા પ્રકારની હોય છે મિત્રો તો વોલ જે છે જનરલી મુખ્યત્વે આપણે વાત કરીએ કન્ટેનરનું અંદર મેઇન સેલ્યુલોસ તો છે જ બરાબર છે છતાં આમાં જે આપણે વાત કરીએ તો પેક્ટોસ જે છે એ મિડલ એટલે કે હોય છે અને એની ઉપર થોડું ઘણું આખું લેયર જે છે કાયટીનનું આવેલું હોય છે એટલે કે થ્રી જે છે લેયરમાં વિભાજીત થયેલ છે ઉપરાંત આની અંદર જે ઉડોગોનિયમ જે છે સેલ સેક્ચરમાં તો સાયટોપ્લાઝમિક લેયર અંદર સેલ વોલની અંદરની સાઇડમાં આવેલું એટલે કે કોષ રસનું આખું સ્તર આવેલું હોય છે ક્લોરોપ્લાસ રેટિક્યુલેટ રેટિક્યુલેટ મીન્સ કે ઝાલાકાર ક્લોરોપ્લાસ્ટ ઉડોગોનમમાં આવેલો હોય છે કે જેની અંદર આપણે પાયરીનોઇડ્સ એટલે કે પ્રોભૂજકો જોવા મળે છે અને ન્યુક્લિયસ એક સુવિકસિત કોષ કેન્દ્ર દરેક કોષની અંદર ઉડોગોનિયમમાં જોવા મળે છે અને જે પાયરીનોઇડ એટલે કે પ્રોભૂજકો જે છે એને ફરતે સ્ટાર્ચનું આવરણ આવેલું હોય છે અને આ જે ફોટોસિન્દેશની પ્રક્રિયા દ્વારા સ્ટાર્ચ ઉત્પન્ન થશે વધારાનો સ્ટાર્ચ દેહધાર્મિક ક્રિયામાં વપરાયા સિવાયનો જે છે એ જનરલી પ્રભૂજકને ફરતે આવેલો એ સંગ્રહાયેલો રહે છે ઉપરાંત અંદર વિવિધ પ્રકારની રસદાની સેન્ટ્રલ વેક્યુલ પણ અંદર આવેલો હોય છે કે જે એને સેલને સેપ આપે છે અંદર બીજી જે છે વાત કરીએ તો ન્યુક્લિયસ વિશે આપણે અગાઉ વાત કરીએ કે ન્યુક્લિયસ અંદર સુવિકસિત કોષ કેન્દ્ર આપણે જોઈ શકીએ એ રીતનું અને ન્યુટ્રિશન જે છે એટલે કે પોષણ પદ્ધતિ એને કયા પ્રકારની છે તો પોષણ ફોટોસિન્થેસિસ દ્વારા જે થાય છે અધર ગ્રીન આલ્ગી જે બીજી ગ્રીન આલ્ગીમાં જે પ્રમાણે જોવા મળે છે એ જ રીતના ઉડોગોનેયમમાં પણ પોષણ આપણે જોવા મળે છે હવે ઉડોગોનિયમનો આપણે એક સેલ વિશે જોઈએ આખી આખું કે કઈ રીતના જોવા મળે છે મિત્રો તો એમાં ફિલામેન્ટ જે છે નીચે આપણે જોઈ શકીએ છીએ બેસ એમાં બેઝલ સેલ સૌથી નીચેનો જે આધાર સાથે જકડાયેલો સેલ છે એ જે છે એને કહેવાય હોલ્ડ ફાસ્ટ એની ઉપરના જે એક પછી એક પછી એક સેલ છે અને એમાં જે વિભાજન થાય એટલે જે ઉપર કેપ સેલ એક અંદર લખેલું છે કે કેપ સેલ બનશે નવો સેલ જ્યારે ફોર્મેસ્ટ થાય ત્યારે ઉપરાંત ઉપર આપણે જોયું તો ઉગો નિયમ કે જેની અંદર એગ સેલ એટલે કે જેમાં એગ સેલ આવેલો છે એને કહેવાય ઉગોનિયમ જેમ કે આપણે ફૂલદાની છે કે જેમાં ફૂલ આપણે રાખતા હોય એને કહેવાય ફૂલદાની ડસ્ટબિન એટલે કે જેમાં કચરો રાખતા હોય ડસ્ટબિન જે છે એ જ રીતના જેમાં એક આવેલો છે એને કહેવાય ઉગોનિયમ એ રીતના એન્થી પણ કે જેમાં પૂજન્યુ ધાની અને પૂજન્યુ ઉત્પન્ન થશે અને ન્યુક્લિયસ સ્પષ્ટ આમાં જોઈ શકીએ છીએ આપણે કે ન્યુક્લિયસ અંદર આવેલો છે વચ્ચે ઝાલાકાર ક્લોરોપ્લાસ્ટ એટલે કે નીલકણ આવેલો છે અને કેપ્સેલ આવેલો છે આ ઉડોગોનિયમ જે છે એનો સેલ એક આપણે જોયો ત્યારબાદ આખું એક જ ફક્ત એનો કોષ જે છે એની વિશે વાત કરીએ કે અંદર શું શું આવેલું છે તો ઉડોગોનિયમ કેપ્સેલ જે છે એ ઉપર સ્પષ્ટ બતાવેલું છે કેપ એ જે કેપ એટલે કે કેપ્સેલ છે નવો સેલ જ્યારે બનશે ત્યારે ત્યાં એ નિર્માણ થશે ઉપરાંત પાયરીનોડ ક્લોરોપ્લાસમાં રહેલા પ્રોભુજકો જેના ફરતે આપણે જોઈ શકીએ સ્ટાર્ચનું આવરણ હોય છે સેલ વોલ કોષ દિવાલ જે છે ક્લોરોપ્લાસ અંદર ઝાલાકાર આપણે જોઈ શકીએ છીએ અને સુવિકસિત અંદર જોયેલું આખા કોષમાં તમે જોવો તો એક જ કોષ કેન્દ્ર દેખાશે સુવિકસિત કોષ કેન્દ્ર તો આ એની છે કોષ રચના ઉડોગોનિયમની હવે આની અંદર જે જોયું છે આપણે તો બેચલ સેલ સિવાયનું સેલ ડિવિઝન વિશે વાત કરીએ થોડીક આપણે કે સેલ ડિવિઝન અને ગ્રોથ એનો કઈ રીતના ગ્રોથ થશે નાનું એવું બાળ સ્વરૂપ ઉડોગોનિયમનું છે એમાંથી આખું મેચ્યોર સ્વરૂપ કઈ રીતના બનશે યંગ અને મેચ્યોર તો એનો કોઈ પણ સેલ એટલે કે જેનો બેઝલ સેલ જે છે હોલ્ડ ફાસ્ટ જે છે એ નહીં એના સિવાયનો જનરલી ઉપરનો સેલ પણ નથી હતો પણ વચ્ચેના કોઈ સેલ જે છે એમાં સેલ ડિવિઝનની પ્રક્રિયા શરૂ થશે અને એના દ્વારા જે છે સેલ નંબર્સ ઓફ સેલની સંખ્યા વધતી જશે એટલે કે એનો ગ્રોથ થશે ધીમે ધીમે તો નંબર ઓફ કેપ એમાં જે કંઈ જે કઈ રીતના વધશે તો એમાં જેટલી જેટલી સેલની સંખ્યા વધશે એ પ્રમાણે કેપ જે છે એની ઉપર આપણે જોવા મળશે જેના આધારે આપણે ખ્યાલ પડશે કે આ જે છે સેલ કેટલી વાર ડિવિઝન પામ્યો છે અને એના ઉપર રિંગ લાઈક સ્ટ્રક્ચર આપણે જોવા મળશે કે જેના વિશે આપણે ફિગર દ્વારા વ્યવસ્થિત સમજી શકશું તો આ જે મિત્રો જે છે એનું સેલ ડિવિઝન ઉડ્યોગો એમાં કઈ રીતના થાય છે એના વિશે વાત સૌ પ્રથમ પહેલાં એ ફિગર છે એમાં જોઈ શકીએ આપણે સેલ વોલની અંદરનો ભાગ છે ત્યાં પાર્શ્વ બાજુથી અંદર હેમિસેલ્યુલસવાળા આખી એક ખાંચ ઉત્પન્ન થાય છે અને આગળના આગળ વધે છે કારણ કે એની ઉપર હેમિસેલ્યુલસનું પડ આખું ઘેરાતું જાય છે નીચે એ જ એની સાથ જ નીચે બી ફિગરમાં તમે જોઈ શકો છો કે ન્યુક્લિયસ એક જે સુવિકસિત છે એમાં હવે માઇટોસિસ થવાની શરૂઆત થઈ ગઈ એટલે કે એના જે વિભાજન થવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે એમાં જે ધીમે ધીમે વચ્ચે વિટપ એટલે કે પડદો પણ ઉત્પન્ન થાય છે અને એની સાથોસાથ જે ઉપરના દીવાલ જે છે કે જ્યાંથી આ અંદર બે ખાંચ પડી છે એ ધીમે ધીમે આગળ વધશે અને આગળ વધતા વધતા હવે આપણે નેક્સ્ટ જોયું આપણે સી પછી જોઈએ તો વચ્ચે વિટપ પડદો થઈ ગયો અને બે ન્યુક્લિયસ બની ગયા છે પછી ડીમાં આપણે જોઈએ મિત્રો તો ડીની અંદર આખો સેપ્ટમ વચ્ચે વિકસિત છે બે ન્યુક્લિયસ થઈ ગયા છે અને જે આપણે ખાંચ બની હતી ખૂબ જ મોટી થઈ ગઈ છે હવે આ જે ખાંચ છે મોટી બનશે ત્યારે શું કરશે તો ઉપરનો ભાગ જે છે એનો દિવાલનો કોષ દિવાલનો કે જે આખો બનાવીને વચ્ચે પડદો આવેલો છે એનો થોડોક ભાગ રહી જાય છે અને એને ધક્કો મારશે એ ધક્કો મારશે અને જે નવી ઉત્પન્ન થાય છે બીજી કે જેના કારણે આખો એક ભાગ ઉપરના ભાગમાં રહી જાય કે જે જસ્ટ લાઈક કેપ એટલે કે ટોપી જે આપણે પહેરતા હોય છે વિવિધ પ્રકારના ક્રિકેટરોના વગેરે અમુક તો એ રીતના ઉપરના ભાગમાં સેલની ઉપરના ભાગમાં કેપ ઉત્પન્ન થશે કે જે બીજું કાંઈ નથી પણ સેલનો જ ભાગ છે અંદર રહેલો કે જે વધારાનો ભાગ છે એ હવે આગળ જોઈ શકાય સૌપ્રથમની ફિગર એ જે છે એમાં જોઈએ આપણે સૌથી છેલ્લે જે છે એ પછી એપ જે છે એમાં જોઈએ તો એમાં તમને કેપમાં ફેર પડી જોઈ શકશો કે પહેલાં એક સેલ હતો ને એમાંથી જે બે સેલ બનાવતા ઉપરના ભાગમાં કેપ જે છે એ વધી ગઈ છે જોવા મળે છે આપણે તો જે રીતના હજી આમાં જો વધુ વિભાજન થશે તો વધુ કેપ જે છે ઉત્પન્ન થશે જેના આધારે આપણે કહી શકીએ કે આ સેલ જે છે કેટલી વાર વિભાજન પામીને નવો સેલ બનેલ છે કે જે હમણાં આપણે વાત કરીએ એના વિશે જે છે આખ્યું આ લખાણ છે કે કઈ રીતના કેપ સેલ નિર્માણ થાય છે હવે ડિટેલ એક ફોટોગ્રાફ આપણે જોઈએ માઇક એના માઇક્રોસ્કોપમાં કેપ સેલ કેવા આવે છે તો કેપ્સેલ જે છે મિત્રો જોઈ કે આમાં કેટલા દેખાય તો આની અંદર કેપ્સિયલ જે છે ત્રણ જેટલા દેખાય એનો મતલબ કે આ સેલ જે અહીંયા બતાવેલ છે આકૃત ફોટોગ્રાફમાં એ સેલ ત્રણ વાર વિભાજન થઈને બનેલ છે આગળ નેક્સ્ટ આગળ જોઈએ આપણે કેપ્સ્યલ ફોર્મેશન બાદ તો હવે રીપ્રોડક્શન કઈ રીતના જોવા રિપ્રોડક્શન જનરલી ઉડોગોનેમની અંદર વેજીટેટિવ એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ આમ તો એક વન ટાઈપ ઓફ આ જોયું આપણે સેલ ડિઝન એ પણ એક પ્રકારનું રિપ્રોડક્શન છે કે એમાં સેલની સંખ્યા વધે છે વેજીટેટિવ એટલે કે વાનસ્પતિ રિપ્રોડક્શન કઈ રીતના થાય છે તો એના વિશે જોઈએ આપણે તો વાનસ્પતિક પ્રજનન જે છે વેજીટેબલ રિપ્રોડક્શન જનરલી જે છે ફ્રેગમેન્ટેશન એટલે કે ટુકડા પદ્ધતિથી તમને મેં વાત કરી કે મેચ્યોર જે ફિલામેન્ટ છે એ પાણીમાં તરતો હશે શા માટે પહેલાં તો એ ફાસ્ટથી જોડાયેલો જ હશે સીધું સીધું કોઈ મેચ્યોર બનતું નથી પહેલાં ફાસ્ટથી જોડાયેલો હશે ત્યારબાદ ખૂબ જ લાંબુ બની જશે જ્યારે ફિલામેન્ટ ત્યારે પાણીનો પ્રવાહ હશે અથવા કોઈ આકસ્મિક કારણોસર તેમાં જલ્ય કોઈ સજીવના કારણે તૂટી જશે તો હવે આગળ વહેતા પાણીમાં આગળ વધે છે તો આ ટુકડા જ્યાં થયા ત્યાંથી ડેડ નથી થતો ત્યાંથી ફરી પાછું જે છે એમાંથી ફરી પાછો નવો ફિલામેન્ટ બને છે તો એને કહેવાય ટુકડા પદ્ધતિથી અને જનરલી આ ફ્રી ફ્લોટિંગ આલ્ગી જે આમાં ઉડોગોને એમના તંતુ મેચ્યો જે તરતા હશે પાણીમાં એમાં જ જોવા મળશે યંગ અથવા જે બાળ સ્વરૂપ છે એમાં આ પ્રકારનું રિપ્રોડક્શન વેજીટેટિવ રિપ્રોડક્શન શક્ય નહીં બને અને ફિગર અહીંયા બાજુમાં બતાવી એમાં બાજુમાં જ્યુસ પણ બતાવેલ છે મિત્રો પણ સાઈડમાં તમે જોશો ટુકડો સાઈડમાં જે છે જમણી સાઈડમાં ટુકડો થયેલો છે તો આવા ટુકડા જે થઈ જશે એ પછી નાશ નથી પામતા એમાંથી ફરી પાછો નવો જે છે ઉડોગોને એમનો ફિલામેન્ટ બને છે હવે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન મિત્રો તો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે આમાં મહત્વનું છે ખાસ જોઈએ તો ક્યાં કયા પ્રકારે જોવા મળે એ સેક્સુઅલ રીપ્રોડક્શન તો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન આમાં જૂસપોર દ્વારા જૂઝપોર કયા પ્રકારના તો મલ્ટી ફ્લેજેલેટ એટલે કે બહુ કસાધારી જ્યુસપોર દ્વારા જોવા મળે છે ઉપરાંત એકાઇનેટ ફોર્મેશન દ્વારા પણ જોવા મળે છે પણ એ જે છે કાર્બનની પરિસ્થિતિ કાર્બન ડાયોક્સાઇડ વોટરમાં કેટલું છે એના ઉપર આખું ડિપેન્ડ છે કે શું બનશે જ્યુસપોર બનશે કે એકાઇનેટ બનશે તો એકાઇનેટ ફોર્મેશન તો એકાઇનેટ જે છે જનરલી એ ખૂબ ઓછું જોવા મળે એટલે આમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે જૂસપોર દ્વારા જોવા મળતું હોય છે પ્રજનન અને આ જનરલી જે છે જોવા મળે છે અનુકૂળ સંજોગોમાં પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે એકાઇનેટ દ્વારા જોવા મળતું હોય બાકી અનુકૂળ સંજોગોમાં જૂસપોર દ્વારા જોવા મળતું હોય અને જૂસપોર જે છે આની અંદર ઉદ્યોગોને એમાં ફોર્મેશન કઈ રીતના થાય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય એના માટે જે છે તમામ પ્રકારની ફેવરેબલ કન્ડિશન જ્યારે હશે ત્યારે ઉદ્યોગોની અંદર આપણે જોઈએ તો જૂસપોર દ્વારા જોવા મળશે અને એકાઇનેટ દ્વારા તમને કીધું પ્રમાણે અનફેવરેબલ કન્ડિશનમાં અને કયા પ્રકારનું એકાઇનેટ એનું જાડી સેલ્યુઅલવાળું હોય એને રેડિશ બ્રાઉન કલરનું હોય છે અને એની આખી ચેન આખી બને છે એકાઇનેટની અને લાંબો સમયગાળો પસાર કરવા માટે જે છે એ અંદર ફરતે આખું આવરણ આવેલું છે પ્રતિકૂળ સમયગાળો પસાર કરવા માટે જ્યુસપોર જે છે આખું મલ્ટી જ્યૂસપોર કઈ રીતના બનશે ક્યાં બનતા કોઈ પણ વનસ્પતિ કોષ બેઝલનો જનરલી નહીં અને ઉપરનો પણ નહીં કોઈપણ બીજા વનસ્પતિ કોષ જે છે કે જેમાં ખાસ કરીને કેપ્સેલ વધુ આવેલા હોય ત્યાં ખાસ વધુ બનશે એ વનસ્પતિ કોષની અંદર જ્યૂસપર આપણે આ ફિગર દ્વારા જોઈએ તો આ વનસ્પતિ કોષ એક છે કે જેની અંદર કોષ દ્રવ્ય કોષ રસ કોષ કેન્દ્ર વગેરે મધ્યમાં કોષની ભેગું થશે ફરતે આખો ઘટ આવરણ રચાશે ત્યારબાદ વાળો ભાગ જે છે ત્યાંથી તૂટશે ઉદ્યોગોને એમ નસેલ અને એ ભાગમાંથી બહાર એક શ્લેષ્મની કોથળી આવરણ તૈયાર થશે જેમ કે આપણે અમુક વાર અમુક જગ્યાએ જોઈએ છીએ મેળામાં વગેરે કે અમુક લોકો વેચતા હોય છે એટલે અંદર સાબુનું પાણીઓના પરપોટા ઉડતા હોય છે તો એ રીતના પરપોટા જેવું આખું શ્લેશ્મની આવરણ જે છે કે જેમાં મેચ્યોર થયેલો આ જે છે ઉડોગોનિયમનો સ્પોર જે છે બહાર આવશે એમાં ઉપરનો ભાગ તમે જોઈ શકો આખો પારદર્શક છે નીચેનો ભાગ અલગ છે અને વચ્ચે જે છે આખા સ્પોર ઘણા બધા આપણે જોવા મળે છે જેને કહેવાય મલ્ટી ફ્લેજલેટ જે છે જૂસપોર આની અંદર ઉડોગોનિયમમાં જોવા મળે છે જનરલી આ ફેવરેબલ કન્ડિશનમાં જોવા મળે છે મિત્રો હવે એના પછી શું થાય ઝૂસપોર જે છે આખો બહાર પડી ગયો ઉડોગોનિયમના ફિલામેન્ટમાંથી ત્યારબાદ એ આજે એની અંદર આવેલા કસાઓ જે છે એની મદદથી યોગ્ય આધાર સુધી પહોંચશે અને ત્યારબાદ જેના નીચેના ભાગમાં જે છે કે જ્યાં નીલકંઠ નથી આવે એના દ્વારા સ્થાપિત થશે આપણે જોઈએ છીએ ક્રમશઃ એ બી સી સી આકૃતિમાં જોઈશે કે નીચેના ભાગમાંથી હોલ્ડ ફ્લાશ દર્ડગ્રહ બને છે અને ડી ઉપરનો ભાગ જે છે એમાંથી આખો નવો ફિલામેન્ટ કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થશે જેના વિશે હજી ડિટેલમાં આપણે જોઈએ તો ફોટોગ્રાફ આપણે જોઈએ માઇક્રોસ્કોપમાંથી લીધેલા તો આ પ્રમાણે જુસપોરનું ફોર્મેશન થતું હોય છે એક બે ત્રણ જે આપણે અનુક્રમ બતાવ્યા છે કે જેમાંથી ચાર નંબરમાં જ્યુસપોર બહાર પડી ગયો છે પાંચ નંબરમાં આગ પાણીમાં તરી અને પછી છ નંબરમાં એમાંથી ફરી પાછો નવો ઉડોગો એમનો ફિલામેન્ટ બને છે એના જ વિશેની આગળ જે આ છે એ બી જે તમામ સ્લાઇડ છે જ્યુસપોર કઈ રીતના બને છે અને કઈ રીતના બહાર પડે છે એના વિશેની આખી હેચિંગો જ્યુસપોર વિશે વાત છે એક જ્યુસપોર કયા રીતનો હોય મિત્રો તો એક જ્યુસપર અહીંયા બતાવેલ છે હાઇલાઇટ કરેલ છે કે આ પ્રકારે એક જ્યુસપોર જોવા મળે છે જ્યુસપોર વિશે છે આ અને આ જે છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ફોટોગ્રાફ છે જુસપોર અને સ્પમ્પ જનરલી બને સરખા જ હોય છે પણ આ જે છે એ જ્યુસપોર અથવા સ્પમ્પ બને હોઈ શકે પણ કઈ રીતનું હોય જ્યુસપોર એના વિશે અને હવે આપણે જૂસપોર વિશે ફોર્મેશન વિશે એક એક નાની એવી એક મિનિટની આપણે જે છે એ ક્લિપ જે છે એ જોઈએ આપણે મિત્રો કે કઈ રીતના જ્યુસપોર જે છે એનું ફોર્મેશન થાય છે લાઈવ તમે જે છે એનું આખી જે પિક્ચર બનાવેલ છે એ જોઈએ આપણે જો શક્ય બને તો અને ત્યારબાદ આપણે જે છે આગળ જેનો દોર જે છે આ પિક્ચર જોઈ લે એટલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે આમાં ઉડ્યોગોનમમાં એ આપણે રિંકુબેન શાહ પાસેથી આપણે સાંભળશું આ મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે આ જે જૂસપોર જે છે ઉડોગોનમના ફિલામેન્ટમાંથી બહાર નીકળે અને કઈ રીતના પાણીમાં આગળ વધશે શું કાંઈ જાય છે આખું લેવ જે છે એનું આપણે ફક્ત આકૃતિ દ્વારા સમજીએ અને આખું આ જોઈએ આપણે તો આમાં ઘણો ફેર પડશે તમને આ ઉડો ફિલામેન્ટ આપણે જોઈ શકીએ છીએ આખી આખો છે કે જેમાંથી આ બાર પડેલા છે જૂસપોર મેચ્યોર થઈ ગયા બાદ અને યોગ્ય આધાર જ્યાં મળશે ત્યાં સુધી જે છે પાણીમાં તરતા રહેશે ત્યારબાદ યોગ્ય આધાર પર એનો અગ્ર સાંકડો ભાગ જે છે ત્યાંથી જે છે સ્થાપિત થશે અને ધીમે ધીમે કસાવ જે છે ખેરવી નાખશે અને અગ્ર સાંકડો ભાગ છે ત્યાંથી એ જે છે હોલ્ડ પાસ એટલે કે ડ